નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતની એકમાત્ર લોકપ્રિય ચેનલ એટલે કે આર એજ્યુકેશન જોબની અંદર આજે મહત્ત્વનો મુદ્દો મહત્ત્વનો વિડીયો આપની સમક્ષ મૂકવાનો છે નવી શિક્ષણ નીતિ નવી શિક્ષણ નીતિની અંદર કયા પ્રકારના ફેરફાર થયા છે અને તેની અંદર કયા ધોરણને મૂકવામાં આવેલા છે તે વિશેની વાત કરવાની છે નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષનું કરાશે પ્રાથમિક શિક્ષણમાં માત્ર ત્રીજા ચોથા અને પાંચમા ધોરણને રખાશે માધ્યમિક શિક્ષણ ધોરણ છ સાત આઠ હશે સેકન્ડરી શિક્ષણ નવ દસ અગિયાર અને બાર ધોરણ એમ ચાર વર્ષનું થશે પ્રથમ બીજું ધોરણ પ્રી પ્રાઇમરી ગણાશે મહત્વનું ચેન્જ થયું છે પ્રાથમિક શિક્ષણમાં માત્ર ત્રીજું ચોથું અને પાંચમા ધોરણ નહીં રખાશે માધ્યમિક શિક્ષણ છ સાત અને આઠ ગણાશે સેકન્ડરી શિક્ષણની અંદર નવ દસ અને અગિયાર બાર ધોરણ એમ ચાર વર્ષનું થશે અને પ્રથમ બીજું ધોરણ પ્રી પ્રાઇમરી તરીકે ગણાશે નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવિત મુદ્દામાં શાળાકીય શિક્ષણ માળખામાં ફેરફાર બે હજાર બાવીસ સુધીમાં મેળવવાની વાત કરવામાં આવી છે સરકારનું કહેવું છે કે તેનાથી શાળાકીય શિક્ષણમાં ગોખણપટ્ટીનું ચલણ સમાપ્ત થશે અને બાળકોમાં જરૂરી જ્ઞાન મૂલ્ય ઉન્નર કૌશલ્ય જેવા તાર્કિક ચિંતન બહુભાષિક ક્ષમતા અને ડિજિટલ સાક્ષરતા જેવા વિષયોનો વિકાસમાં મદદ થશે નવી શિક્ષણ નીતિમાં જે ભલામણો કરવામાં આવી છે તેમાં શાળાકીય શિક્ષણનું ત્રીજું સ્તર માધ્યમિકનું રહેશે જેમાં ત્રણ વર્ષ એટલે કે ધોરણ છ સાત અને આઠને સામેલ કરાશે ચોથું સ્તર એ પ્રાથમિક શિક્ષણનું રહેશે જેમાં ધોરણ નવ દસ અગિયાર અને બારનું ભણતર હશે નવી નીતિ પ્રમાણે બુનિયાદી ફાઉન્ડેશન શિક્ષણ પાંચ વર્ષનું રહેશે જેમાં ત્રણ વર્ષથી પ્રી પ્રાઇમરી અને એક વર્ષ પ્રાઇમરી રહેશે નીતિ અનુસાર ફેરફાર આ ભલામણો આ હાથથી પરિસ્થિતિમાં બાળકોની ઉપર અને તેમની જરૂરિયાતના હિસાબને તૈયાર કરવામાં આવશે આ હશે શિક્ષણનું માળખું પાંચ વર્ષનું બુનિયાદી શિક્ષણ જેમાં પ્રી પ્રાઇમરી અને પહેલું તથા બીજું ધોરણ હશે ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષણ જેમાં ધોરણ ત્રણ ચાર અને પાંચ રહેશે ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણ ધોરણ છ સાત અને આઠ રહેશે ચાર વર્ષ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જેમાં ધોરણ નવ દસ અગિયાર અને બાર રહેશે હવે આપણે વાત કરીશું કે બીજા દેશોની અંદર શિક્ષણ પદ્ધતિ કેવી છે જો ચીનની વાત કરીએ તો ચીનમાં બાળકોની શિક્ષણની શરૂઆત છ વર્ષથી થાય છે બાળકો બાર વર્ષે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે અને ત્યાર પછીનું વર્ષ શિક્ષણ જુનિયર સેકન્ડરી કહેવાય છે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર શિક્ષણ નીતિ કેવા પ્રકારની છે તો અમેરિકામાં અલગ અલગ પ્લાનના આધારે ભણતર થાય છે તેમાં છ છ પ્લાન સામેલ છે છ ત્રણ ત્રણમાં પહેલા છ વર્ષ પ્રાઇમરી જુનિયર હાઈસ્કૂલ ચીનમાં છ વર્ષનું હોય છે એ જ રીતે અમેરિકામાં પણ છ વર્ષનું હોય છે જાપાનમાં પણ એ સિચ્યુએશન છે તેમાં પણ છ વર્ષની ઉંમરે બાળકની ભણતરની શરૂઆત થાય છે તો શિક્ષણ નીતિમાં ઘણા ફેરફારો થયા છે જો શિક્ષણ નીતિ બાબતે આપનો કોઈ પણ સવાલ હોય પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરો આપને જવાબ આપવાનો પૂરેપૂરો અમે પ્રયત્ન કરીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે